नमस्कार विद्यार्थी मित्रों, गया लेक्चरमां आपणे जी बधी वात करी हती बराबर, तो शुं शुं वात करी हती? तो के प्राकृतिक संख्याओ, पछी समय संख्याओ, वास्तविक संख्याओ, एना बधा विषयनो आपणे अभ्यास करेलो हतो। हवे आपणे आगळना लेक्चरमां कई रीते दर्शावुं एना विषयनो अभ्यास करीशुं। એટલે કે ગણ આપને દર્શાવ્યું કઈ રીતે, કેપિટલ બિલોંગ્સ ટુ એટલે શું, ડઝ નોટ બિલોંગ્સ ટુ એટલે શું। તો હવે કે ગણ આપને દર્શાવતા આવડી ગયો, તો ગણ કઈ રીતે દર્શાવો? તો એના માટે આપણે બે રીત આપેલી છે, એક તો યાદીની રીત અને બીજી ગુણધર્મની રીત। તો કે યાદીની રીત એટલે શું, ગુણધર્મની રીત એટલે શું? તો કે યાદીની રીતમાં તમને બધાને ખ્યાલ જ છે, આપણે જે અગાઉ આપણે ઉદાહરણ જોઈ લીધા હતા કે એ ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3, હા, તો આમ ખ્યાલ જ છે। તો ખાલી હાજી રીતે દર્શાવી, એને યાદીની રીત કહેવાય। તો એમાં કઈ રીતે, એમાં શું શું હોય, આપણે એના વિશેનું અભ્યાસ કરી હવે જોઈ શકીએ। આપણે 1, 2 અને 3 આ જે છે એને શું કહેવાય, ગણ એના ઘટકો અથવા તો એના સભ્યો। તો બે સભ્ય અથવા ઘટકોની વચ્ચે આપણે અલ્પ વિરામ મૂકીને બંનેને કેવા કાઢશી, અલગ અલગ વડે દર્શાવીશું। અને ગણના જેટલા પણ સભ્ય હોય બધા હંમેશા છગડીયા કૌંસની અંદર દર્શાવવામાં આવે છે। બીજું એક એક્ઝામ્પલ જોઈએ, બી ઇઝ ઇક્વલ ટુ, ફોર એક્ઝામ્પલ તરીકે એ બી અને સી, તો આ એ બી સી એ ગણ બીના સભ્ય છે, તો સભ્ય વચ્ચે શું કોણ, આપણે અલ્પવિરામ કરીએ અને એને છગડીયા કૌંસની અંદર લખવામાં આવે છે। તો એ જ રીતે આપણે લખેલું છે જો વ્યાખ્યા, કે યાદીની રીતમાં ગણના બધા જ ઘટકોને યાદી બનાવવામાં બનાવાય છે, દરેક ઘટકને સંકેત વચ્ચે અલ્પ વિરામ મૂકીને તેમને જુદા પાડવામાં આવે છે અને તેમને ધનુષ્કોષમાં મુકાય છે, જે આપણું કરી છે ખ્યાલ જ છે। એક ઉદાહરણ પણ આપેલું છે, જોઈએ જ લઈએ આપણે, કે 7 કરતાં નાની ધન યુગ્મ પૂર્ણાંકો, બરાબર, ધ્યાનથી જોજો, યુગ્મ પૂર્ણાંકોના ગણને યાદી રીતે। હવે તમને તો ખ્યાલ આવે સાહેબ, આ પૂર્ણાંક સંખ્યા એટલે તમે ઋણ સંખ્યા કીધી હતી કે આવું બધી આવે, કે -2, -1, 0, 1, 2, 3 આવી ડોટ, બરાબર, પણ અહીંયા એના માટે શબ્દ આપી દીધો, કેવી, ઓકે, ધન આપી દીધો, ધન સંખ્યા એટલે કેવી આવશે બધી, આ જ આવશે અહીંથી ધન સંખ્યા, ઓકે। પછી યુગ્મ કીધી, યુગ્મ એટલે બેકી સંખ્યાઓ, તો 7 કરતાં નાની ધન બેકી સંખ્યાઓ કઈ કઈ આવે, તો કે આપણે ખ્યાલ છે 2, 4 અને 6। તો હવે આપણે કઈ રીતનો દર્શાવવાનો છે આને, તો કે યાદીની રીતમાં, તો કે યાદીની રીતમાં, તો આપણે શું જોયું, યાદીની રીતમાં દરેક સભ્ય અથવા ઘટક વચ્ચે અલ્પવિરામ મૂકવામાં આવે છે અને તેમના સભ્યો અથવા ઘટકોને આપણે ધનુષ્કૌંસ એટલે છગડીયા કૌંસની અંદર લખવામાં આવે છે। તો આપણે દર્શાવ્યું 2, 4 અને 6। હવે એમાં વધારે ઉદાહરણ જોઈએ તો એમ કે આપણે કે અંગ્રેજી મૂળાક્ષરોના, બરાબર, બધા જ સ્વરનો, જે આપણે અગાઉ વાત કરી દીધી હતી, કે ધારો કે એ અંગ્રેજી મૂળાક્ષરોના બધા જ સ્વરનો સમૂહ, તો આને દર્શાવવું છે, તો ખ્યાલ આવે, તો કે એ બરાબર શું આવશે, અંગ્રેજી મૂળાક્ષરોના સ્વર ક્યાં ક્યાં આવે, તો કે આપણે ખ્યાલ છે એ ઈ આઈ ઓ અને યુ। હવે યાદીની રીતે દર્શાવવું હોય તો શું કરવાનું, તો કે દરેક ઘટક હોય અથવા સભ્ય હોય એને આપણે અલ્પ વિરામ મૂકીને છૂટા પાડીશું અને બધા જ ઘટકો અથવા સભ્યોને કેની અંદર, ધનુષ્કૌંસ એટલે છગડીયા કૌંસની વચ્ચે દર્શાવીશું। એક એક્ઝામ્પલ થઈ ગયું આપણે, બરાબર, લખી નાખજો કમ્પ્લીટ। હવે એમ કીધું હોય 10 કરતાં નાની, એક્ઝામ્પલ આપણે જોઈ જોઈએ એક, બરાબર, એક જ મિનિટ, કે 10 કરતાં નાની, 10 કરતાં નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ, પ્રાકૃતિક
સંખ્યાઓનો સમૂહ તો કયો કયો આવશે? 10 કરતા નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. જો યુગ્મ એટલે 2, 4, 6 અને 8, તો કે લક્ષી આપણે. કારણ કે જો પ્રાકૃતિક કીધું એટલે 1થી ચાલુ થાય, 1થી ચાલુ કરી એટલે 2, પછી 4, 6, 8. હવે એમ કીધું 10 કરતા નાની કીધું. હું કીધું 10 કરતા નાની એટલે 10 આવશે નહીં. ધ્યાનથી જોવું, 10 કરતા નાની. જો એમ કીધું 10 અને 10 કરતા નાની, તો કીધું હોય તો 10 આવતો હોય તો લેવો પડે. અહીંયા પણ 10 કરતા જ નાની કહી દીધું એટલે એના કરતાં નાનીની જ વાત કરવાની, આપણે 10ની વાત કરવાની થાય નહીં. તો આપણે જે ભણ્યા કે એના વચ્ચે અલ્પવિરામ મૂકીશું, બરાબર? એટલે 2, 4 અને 6ની વચ્ચે અલ્પવિરામ, અને જે કાંઈ પણ જે આપણા સભ્ય હોય ને ધનુષ્કોંશની અસર દર્શાવીશું. ખ્યાલ આવી ગયો? ઓકે, હવે એક ચાલો આગળ નેક્સ્ટ જોઈએ. ગુણધર્મની રીત આવે એ પહેલાં આપણે એક વાત કરી લઈ કે યાદીની રીતમાં અમુક નિયમ, જેમ કે યાદીની રીતમાં જે ગણના સભ્યો હોય એમાં ઘટકોનું પુનરાવર્તન કરવામાં આવતું નથી. મતલબ શું? ઘટકોનું પુનરાવર્તન નહીં. એટલે કે હું એમ કહું કે સ્કૂલ શબ્દ છે SCHOOL. સ્કૂલ શબ્દનું યાદીની રીતે ગણમાં લખો, બરાબર? અને ગણના દર્શાવો હોય તો ગણમાં દર્શાવો, યાદીની રીતે દર્શાવીશું. તો આપણે કઈ રીતે દર્શાવીશું? તો સાહેબ આપણે આમ આવી રીતે લખી નાખીએ, એ નામ આપી દઈએ ગણને, અને કેપિટલમાં લખશું બરાબર છગડીયા કૌંસની અંદર SCHO, પછી પાછો આવ્યો. હં, જો પાછો જે આવે ને એટલે કે યાદીની રીતમાં ઘટકોનું પુનરાવર્તન કરવામાં આવતું નથી. ગણમાં આપણે ક્યારેય પણ જો એકને એક ઘટક બીજી વાર રિપીટ થતો હશે તો આપણે એનું ઘટકોનું પુનરાવર્તન કરીશું નહીં. તો કે ઓ પાછો આવે તો એને લખવાનું નહીં, પછી કયો આવે? ડાયરેક્ટ એલ. ખ્યાલ આવ્યો? શું પેલો નિયમ? કે એમાં ઘટકોનું પુનરાવર્તન કરવામાં આવતું નથી. ઓકે, એ હવે કોકને આવી ઈચ્છા થઈ, કોકે આવું લખ્યું, ધારો કે એ બરાબર LOHC અને B રાખીને, અને નામ આપણે B રાખીને ચાલો, બરાબર? એના કરીએ એ બધું, હા બી, તો નામ બી આપ્યું એને, તો આ બંને ગણ છે ને સરખા કહેવાય. તો કે ના ના, અહીંયા તો એસ છે સાહેબ, અહીંયા પહેલો તો એલ છે, અહીંયા બીજો તો સી છે, તો અહીંયા બીજો તો ઓ છે, સરખા લાગતા જ નથી, કહેવાય જ નહીં. એવું નથી, યાદીની રીતમાં ક્રમનું મહત્વ નથી. એટલે ગમે નહીં પણ એનો સભ્ય હોવો જોઈએ, ભલે ને એ છેલ્લો છે ને એ પહેલો હોય, કાંઈ પ્રોબ્લેમ નથી. સરમાં કોઈ પણ જગ્યાનું કોઈ પણ મહત્વ નથી. તમે પહેલી બેન્ચે બેસો તો એ, છેલ્લી બેન્ચે બેસો તો એ, જગ્યાનું મહત્વ નથી. બીજું ક્લિયર, જગ્યાનું કોઈ મહત્વ નથી અને ઘટકોનું પુનરાવર્તન કરવામાં આવતું નથી. આ બે નિયમ ખાસ યાદ રાખજો, બરાબર? તો કે ગુણમાં ઘટકોમાં પુનરાવર્તન કરવામાં આવતું નથી, અને બીજું શું કીધું? આપણે સ્થાનનું મહત્વ નથી. ઓકે, હવે યાદીની રીતમાં બધાને ખ્યાલ આવી ગયો છે કઈ રીતે દર્શાવવાનું. હવે ગુણધર્મની રીત એટલે શું એમાં જોઈએ આપણે. સેમ એવું જ છે, થોડુંક અલગ પ્રકારનું છે ખાલી. તો કે ગુણધર્મ રીતિમાં જે કાંઈ પણ ગણ હોય ને એક પ્રકારનો બધા જ ઘટકોનો સમાન પ્રકારનો ગુણધર્મ દર્શાવે. હવે સમાન ગુણધર્મ એટલે શું? હવે આપણે વાત કરી કે મેં તમને આપણે શું વાત થઈ કે અંગ્રેજી મૂળાક્ષરોના સ્વરનો સમૂહ. તો મેં એવું તો આપણે થોડીક વાત થતી AIOU, આપણે તો શું વાત થાય અંગ્રેજી મૂળાક્ષરોના સ્વરોનો સમૂહ. તો અહીંયા જે આપણે કહીને અંગ્રેજી મૂળાક્ષરોના મૂળાક્ષરોના સ્વરનો સમૂહ, સ્વરનો સમૂહ. હવે આ સમૂહ એટલે આ એક પ્રકારનો ગુણધર્મ કેવો? બધાની લાક્ષણિકતા કેવી છે? એક જ. આપણે શું પૂછીએ કે બધા સ્વર હોય એ, એટલે આજી કે ને એ સામાન્ય ગુણધર્મ કહેવાય, આ બધા માટે લાગુ પડે. ક્લિયર? ઓકે,
એવું કે છે ગુણધર્મની રીતમાં ગુણધર્મમાં બધા જ ઘટકો એક સમાન ગુણધર્મ ધરાવે છે અને તે ન ધરાવતા હોય તે ગણમાં હોતા નથી. હવે આમાં કીધું અંગ્રેજી મૂળાક્ષરોના સ્વરનો સમૂહ, તો હવે બી નો આવે, આમાં ન જ આવે, ઓબ્વિયસલી છે. એ આવશે, બી આવશે, નહીં આવે, કારણ કે બી આ ગુણધર્મ જ ધરાવતો નથી, સ્વર જ નથી. વિક્ષમાં આવે, વ્યંજનમાં આવે, પછી કઈ કઈ આવશે? સી નહીં આવે, ડી કે નહીં આવે, એ બી સી ડી નહીં આવે, પછી ઓકે એ ઈ આવશે, આઈ આવશે, ઓ આવશે અને યુ, એટલે પાંચ જ આવશે. પાંચ સિવાયના એક પણ આ ગુણધર્મ ધરાવતા નથી, એટલે કે આ ગણની અંદર આવે નહીં. હવે આપણે એક વાત કરીએ કે તમારા ક્લાસમાં ધોરણ 11માં ભણતા વિદ્યાર્થીઓનો સમૂહ, બરાબર, 11 સાયન્સમાં ભણતા વિદ્યાર્થીઓનો સમૂહ, તો બાજુના 12મા ધોરણના ક્લાસમાં છે તમારા ક્લાસમાં હોય જ નહીં, કારણ કે તો આ 11મા ધોરણ સાયન્સમાં છે જ નહીં, તો 12મા ધોરણમાં સાયન્સ છે, એટલે એ આમાં આવે નહીં. એનો બધાનો ગુણધર્મ કેવો હોય? સમાન હોવો જોઈએ, બરાબર. તો હું કહે ઉદાહરણ તરીકે આ જો આજ ઉદાહરણ આપ્યું, એ આઈઓયુના બધા જ ઘટકો એક સમાન ગુણધર્મ ધરાવે છે, બધા જ ઘટકો અંગ્રેજી મૂળાક્ષરોના સ્વર છે, મૂળાક્ષરો અને બીજા કોઈ મૂળાક્ષરોના આ ગુણધર્મ ધરાવતા નથી. તો એને વી વડે દર્શાવ્યું, વી બરાબર હું, અને જો દર્શાવવાની થોડીક રીત અલગ છે કે શું દર્શાવ્યું, વી ઇક્વલ ટુ એક્સ કે જ્યાં એક્સ એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીના સ્વર છે. તો અહીંયા ગુણધર્મ જો છે અને વાંચવાનું કઈ રીતે, તો આ બધા, તો આ એક્સ એટલે, આ એક્સ એટલે કે જે બધાનો ગુણધર્મ સમાન એટલે દર્શાવતો હોય એ નંબર. પછી આને શું વચ્ચે આ બે કોલન લખી અને કે જ્યાં, કે જ્યાં કોલન શું દર્શાવે? કે જ્યાં. હવે કેવા બધા એક્સ? કે એક્સ એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો સ્વર, બરાબર. હવે તમારે આપણે વાત કરી હતી કે ધોરણ 11 સાયન્સમાં વિદ્યા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો શું, એનું વાત કરી હતી, તો આપણે એને એ નામ આપી. તો એવા બધા વિદ્યાર્થીઓ કે જો ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતા હોય તો આને લખવું, તો કે કોઈ પણ એક્સ કે જ્યાં એક્સ શેમાં હોવો જોઈએ? એ ધોરણ 11 બરાબર સાયન્સમાં અભ્યાસ કરે છે, બરાબર. તો આ તમારો બધાનો એક જ સમાન ગુણધર્મ કહેવાય કે 11 સાયન્સમાં તમે અભ્યાસ કરો છો. તો આ ખ્યાલ આવી ગયું. અને શું થાય? કોલન, કોલન એટલે મતલબ શું થાય? કે જ્યાં એક્સ, કે જ્યાં એક્સ એ ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરે છે. વર્તાવળવું જોઈએ, ખ્યાલ આવવો જોઈએ, આ આવું કહેવા માગે છે. ઓકે, આગળ જોઈએ. હવે જે ઉદાહરણમાં આપણે જોયું ગુણધર્મ રીત, યાદી રીતે એના ઉપરના ઉદાહરણો છે. તો સમીકરણ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ ટુ બરાબર ઝીરોના ઉકેલગણને યાદીની રીતે લખો. યાદીની રીતે એટલે શું? કોમા આપણે છૂટા પાડવાના, બરાબર, ઘટકોનું પુનરાવર્તન કરવાનું, નહીં ક્રમનું મહત્વ નથી, અને ધનુષ્કોણ અંદર દર્શાવવાના. અને સોલ્યુશન આપણે લખી લઈએ. તો પહેલાં તો શું કરશે? આપણે સમીકરણનો ઉકેલ ગણ જોઈએ પહેલાં, બરાબર. તો યાદી રીતે પછી પહેલાં ઉકેલ તો મેળવશે આપણે, તો પછી ઉકેલ જો મળી જશે આપણને તો આપણે એને યાદીની રીતે ચર્ચા કરીશું. તો કે અહીંયા એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ ટુ બરાબર ઝીરો. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી, અહીંયા માઇનસ સાઇન હોય એટલે પ્લસ આવશે, કેવી આવશે? માઇનસ, બરાબર ને. અહીંયા માઇનસ સાઇન છે, કેવી છે સાઇન? માઇનસ. તો એક પ્લસ આવશે ને એક માઇનસ સાઇન આવશે, અહીંયા માઇનસ છે એટલા માટે. હવે એ કેવી કનિક આવશે એ આની ઉપરથી આપણે નક્કી કરશે, અહીંયા જેવી સાઇન હોય એના ઉપરથી આપણે નક્કી કરીશું કેવી સાઇનની આવશે. ક્લિયર? ઓકે. હવે બેના એવા અવયવ પાડવાના છે કે એક આવે, સિમ્પલી છે, બે ગુ બે. તો આપણે શું કરીશું? ધેર ફોર એક્સ સ્ક્વેર. હવે જો
આ બેન આવ્યો બે એક બે. હવે આપણે ખ્યાલ જ છે પહેલાં મોટી સંખ્યા અને નિશાની મોટાને આપવાની, અહીંયા જ હોય તો એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ માઇનસ એક્સ માઇનસ ટુ બરાબર ઝીરો. ઓકે, તો જુઓ આગળના બે ટર્મ છે એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ એમાં શું સામાન્ય નીકળશે, તો કે એક્સ. એમાંથી એક્સ સામાન્ય કાઢીએ તો વધશે કેટલા, તો કે એક્સ પ્લસ ટુ. આમાંથી તો કે એમાંથી માઇનસ વન કોમન કાઢી લઈએ તો શું વધશે, તો કે એક્સ પ્લસ ટુ બરાબર ઝીરો. ક્લિયર આટલું? ઓકે, હવે આ બંનેમાંથી શું સામાન્ય નીકળે, એક્સ પ્લસ ટુ, તો એર ફોર એક્સ પ્લસ ટુ વધશે કેટલા બાકીના, અહીંયા એક્સ પ્લસ ટુ નીકળી ગયા તો અહીંયા એક્સ ને અહીંયા માઇનસ વન, એક્સ માઇનસ વન બરાબર ઝીરો. હવે આ બંને બરાબર ઝીરો તો આપણે શું લખીએ, એક્સ પ્લસ ટુ બરાબર ઝીરો અથવા તો એક્સ માઇનસ વન બરાબર ઝીરો. ધેર ફોર એક્સ પ્લસ ટુ બરાબર ઝીરો અથવા શું થાય, એક્સ માઇનસ વન બરાબર ઝીરો. આવું કેમ થાય, તો આપણે ખ્યાલ છે કે બે સંખ્યાઓ હોય એક્સ અને વાય બરાબર, આવું આપ્યું હોય એક્સ વાય બરાબર ઝીરો, તો કાં તો એક્સ બરાબર ઝીરો હોઈ શકે અથવા વાય બરાબર ઝીરો હોય. જેમ કે આપણે કરીએ ટુ મલ્ટીપ્લાય બાય ઝીરો, તો આન્સર શું આવ્યો, ઝીરો આવ્યો. તો અહીંયા આ ઝીરો નહોતું અથવા એટલે કાં આ હોય કાં તો આ હોય એવું આવે, એટલે આપણે અથવા શબ્દ વચ્ચે વાપરીએ છીએ. ધેરફોર આ પ્લસ ટુ છે સામે જાય તો માઇનસ, તો એક્સ બરાબર માઇનસ ટુ. ક્લિયર? ઓકે, અથવા એક્સ બરાબર કેટલા મળશે આપણે, વન બરાબર, માઇનસ વન છે સામે જાય તો વન. આટલું ક્લિયર? તો ઉકેલ ગણમાં આપણે જે જે વસ્તુઓ મળી ક્યાં ક્યાં, વન અને માઇનસ ટુ. ક્લિયર આટલું? ઓકે, તો ઉકેલ મળી ગયો. હવે આને ગણમાં તો આપેલ ઉકેલને યાદીની રીતે, યાદીની રીતે કીધું ને આપણે રકમમાં, યાદીની રીતે લખો, યાદીની રીતે દર્શાવતા, યાદીની રીતે દર્શાવતા શું આવશે, તો યાદીની રીતમાં આપણે શું દર્શાવવાનું, છગડીયા કૌંસની અંદર માઇનસ વન કોમા ટુ, માઇનસ સોરી માઇનસ ટુ કોમા વન લખવું અથવા વન કોમા માઇનસ ટુ, બંને સરખા જ છે કારણ કે ક્રમનું કોઈ મહત્વ નથી. તો માઇનસ ટુ કોમા વન બરાબર, તો પહેલો ઉદાહરણ આવડી ગયું માઇનસ ટુ કોમા વન. ક્લિયર? ઓકે, બીજું ઉદાહરણ જોઈએ, એક્સ જો ગણ પછી જો વાંચતા આવડતું તો વચાય, નકર તો પછી નું આવડે તો શું કરવું, તો આપણે શીખા કઈ રીતે વાંચવાનું. અને એક્સ આ કોલર એટલે શું દર્શાવે, કે જ્યાં એક્સ એ ધન પૂર્ણાંક સંખ્યા છે અને એક્સ સ્ક્વેર લેસ ધેન ચાલીસ. જો હવે એના માટે ધન ને પૂર્ણાંક, તો પૂર્ણાંક સંખ્યા આપણે જોઈ પહેલાં લેક્ચરમાં, પૂર્ણાંક સંખ્યા એટલે કેવી અને ધન એટલે કેવી બરાબર, અને એનો વર્ગ કરી એક્સનો તો એ કેવો થાય, ચાલીસ કરતાં ઓછો થાય. એટલે એનો વર્ગ કરશે કેવો થવો જોઈએ, ચાલીસ કરતાં ઓછો. તો જોઈએ તો ખ્યાલ જ આવીએ, ધન ધન શબ્દ આપી દીધો, ધન પૂર્ણાંક સંખ્યા કીધું છે, તો એવી સંખ્યા આપણે લેવાની કે જેનો વર્ગ કરતાં જાય તો ચાલીસ કરતાં નીચે. હવે ખ્યાલ છે વનનો, વનનો સ્ક્વેર કરશે તો કેટલા આવશે, વન, ટુનો સ્ક્વેર ફોર, થ્રીનો સ્ક્વેર બરાબર કેટલો આવે, નાઇન, ફોરનો સ્ક્વેર સોળ, ફાઇવ સ્ક્વેર પચીસ, છનો સ્ક્વેર છત્રીસ, સાતનો સ્ક્વેર હત્યું હત્યું ઓગણપચાસ. ચાલીએ. ઓકે, તો એક્સ એ એક્સ એ ધનપૂર્ણાંક છે અને એનો વર્ગ કરી એ ચાલીસ કરતાં ઓછો થાય, તો અહીંયા સોલ્યુશન લખતા જાય, તો કે અહીંયા માગેલ સંખ્યાઓ તો કે માગેલ સંખ્યાઓ એનો વર્ગ ચાલીસ કરતાં ઓછો થવો જોઈએ. જો એકનો વર્ગ ચાલીસ કરતાં ઓછો છે, આ બે ક્યાં સુધી જશે, ત્રણ ચાર પાંચ છ સાત આવશે, નહીં આવે, કારણ કે સાતનો વર્ગ કેટલો થઈ જાય, ઓગણપચાસ,
જે 40 કરતા કેવા છે, વધારે છે, તો માગલ સંખ્યાઓ કેટલી આવશે? 1 લઈને 6 સુધીની માગલ સંખ્યાઓ કઈ કઈ? 1, 2, 3, 4, 5 અને 6 છે. એટલું થઈ ગઈ. હવે આને શેમાં દર્શાવવાનું છે? યાદીની રીતમાં. તો આપેલ માહિતીને યાદીની રીતમાં દર્શાવતા, આપેલ માહિતીને યાદીની રીતે દર્શાવતા નામ આપી દે કોઈ પણ. આપણે આપ આપી નથી દે કે એ બરાબર ક્યાં ક્યાં આવશે, તો કે 1, 2, 3, 4, 5, 6. ક્લિયર? આવડી જાય કમ્પ્લીટ આટલું? ઓકે, આગળ જોયું ઉદાહરણ. એ બરાબર, ઉદાહરણ નંબર 3, ગણ એ બરાબર આવતું 1, 4, 9, 6, 25 અપટુ ને ગુણધર્મની રીતે દર્શાવો. હવે સંખ્યા જોતા તમને ખ્યાલ આવી ગઈ છે 1, 4, 9 એટલે શું છે? આપણે જોયું હમણાં, જો 1 તો અહીંયા એવું જ આવે ને, 1, 4, 9, 6, 25 એટલે કે સંખ્યાઓનો વર્ગ છે. પણ તમે જોશો અહીંયા રકમમાં, તો આ સંખ્યાઓ ક્યાં સુધી જાય છે? તો કે અનંત સુધી ચાલી જાય છે. તો કે આને દર્શાવવું હોય તો કેવી રીતે? ઘણી રીતે ગુણધર્મની રીતમાં લખી શકાય. એવું કહી શકાય કે પ્રાકૃતિક સંખ્યાઓનો વર્ગ એક્સ, કે જ્યાં એક્સ છે પ્રાકૃતિક સંખ્યાઓનો વર્ગ હોય. બીજી રીતે નંબરમાં લખવું તો બંને રીતે આપણે લખી નાખીએ. બરાબર? તો સોલ્યુશન અહીંયા ગણ એને ગુણધર્મની રીતે, ગુણધર્મની રીતે કીધું ને, તો ગુણધર્મની રીતે દર્શાવતા. હવે ગુણધર્મની રીતે દર્શાવ્યું તો શું આવશે? આપણે લખવાનું શું વાત કરી, એ બરાબર પહેલાં હું લખી નાખવાનો એક્સ, કે જે બધાનો સમાન ગુણધર્મ દર્શાવે. પછી કોલન, બરાબર, કોલન એટલે કે જ્યાં કે એક્સ. હવે એક્સ કેવો હોવો જોઈએ? એક્સ એ આ બધાનો ગુણધર્મ, આ બધાના 1, 4, 9, 6, 25 એ બધાનો સમાન ગુણધર્મ દર્શાવતો હોવો જોઈએ. આ બધાનો સમાન ગુણધર્મ શું છે? તો કે એક્સ પ્રાકૃતિક સંખ્યાઓનો વર્ગ છે. તો કે એક્સ, કે અહીંયા એક્સ એ પ્રાકૃતિક સંખ્યાઓનો વર્ગ, બરાબર, એનો વર્ગ છે એ દર્શાવે. હવે કોક કે છે આમાંનું બીજી રીતે લખાવ, ઓકે લખે. અથવા વસ્તુ આ જ છે બધામાં, એ બરાબર કોઈ આવી રીતે લખે, બેને સાચું હોય એક્સ, કે જ્યાં એક્સ બરાબર હું એમ લખી નાખું સીધું એન સ્ક્વેર. એટલે જો એન બરાબર આપણે એવું જ હતું ને, અહીંયા 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ, તો એનની જગ્યાએ આપણે કોઈ પણ નંબર લઈ લઈએ કે એક્સ, કે જ્યાં એક્સ બરાબર એન સ્ક્વેર. પણ એન કેવો હોવો જોઈએ? તો કે એન પ્રાકૃતિક હોવો જોઈએ. હવે પ્રાકૃતિક એટલે કે શેમાંથી આવે? તો કે આ જે કેપિટલ એનમાંથી આવે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. હવે એ એમાંથી આવે મતલબ એનો સભ્ય હોય, સભ્ય હોય તો સેવી રીતે દર્શાવે આપણે? બિલોંગ્સ ટુ. તો કે અને એન બિલોંગ્સ ટુ ના, કે સ્મોલ એન બિલોંગ્સ ટુ એન. આ રીતે દર્શાવે કે એક્સ, કે જ્યાં એક્સ બરાબર એન સ્ક્વેર, અને એન શેમાંથી આવવો જોઈએ? કેપિટલ એન. એન એટલે આ જે એન છે એને શું કહેવાય આપણે? પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, જે આપણે પહેલાં લેક્ચરમાં ભણાવ્યા. આટલું ક્લિયર? ઓકે, નેક્સ્ટ. તો હવેથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.